ચાલો હવે નેક્સ્ટ આગળ 18મો ક્વેશ્ચન, પ્રતિજૈવિક દ્રવ્યો એટલે એન્ટીબાયોટિક્સ. હવે સૂક્ષ્મ જીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન એ 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ છે અને માનવ કલ્યાણ માટેની એક ખૂબ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. હવે એન્ટીબાયોટિક્સનો અર્થ, પ્રતિજૈવિક દ્રવ્યનો અર્થ, તો એન્ટી એ ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય વિરુદ્ધ અને બાયોનો અર્થ થાય જીવન. આમ એન્ટીબાયોટિક્સનો અર્થ થાય જીવન વિરુદ્ધ. હવે સજીવો દ્વારા થતા રોગના સંદર્ભમાં એનો અર્થ થાય જીવન વિરુદ્ધ, જ્યારે મનુષ્યના સંદર્ભમાં એનો અર્થ જીવન વિરુદ્ધ નહીં પણ શું થાય, પૂર્વ જીવન, પ્રો લાઈફ, એવું મનુષ્યના સંદર્ભમાં એનો અર્થ છે એ થાય છે. હવે જોજો, પ્રતિજૈવિક દ્રવ્યો એ એક પ્રકારના રસાયણ છે જેનું નિર્માણ કેટલાક સૂક્ષ્મજીવો એટલે ચોક્કસ જાતિના બેક્ટેરિયા અને ચોક્કસ જાતિની ફૂગ એનું નિર્માણ કરે છે જે અન્ય સૂક્ષ્મજીવોને મારી નાખે છે અને અથવા તેની વૃદ્ધિને મંદ પાડે છે. અને આ હવે એન્ટીબાયોટિક્સની શોધમાં સૌ પ્રથમ શોધાયેલું એન્ટીબાયોટિક્સ કયું છે, તો પેનિસિલિન. હવે એની શોધ કેવી રીતે થઈ એ આપણે વિચારીએ તો સૌ પ્રથમ શોધાયેલું એન્ટીબાયોટિક્સ પેનિસિલિન છે અને તેની શોધ અનાયાસે થઈ છે. કોણે કરી છે, તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે કરેલી છે. અનાયાસે એટલે કઈ રીતે, તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે એ સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા ઉપર એ કાર્ય કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે ધોયા વગરની પ્લેટ, એક સંવર્ધિત પ્લેટ જે છે એમાં મોલ્ડ ઉત્પન્ન થઈ, ફૂગ ઉત્પન્ન થઈ અને જેની આસપાસ સ્ટેફાઇલોકોકાઈ વૃદ્ધિ પામી શક્યા નહીં. અને તેમણે નોંધ્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા રસાયણના કારણે જ આવું થયું છે. પછી તેને એને શું નામ આપ્યું, પેનિસિલિન, કારણ કે તે પેનિસિલિનિયમ નોટેટમ નામની મોલ્ડમાંથી એનું સર્જન થયું છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો પેનિસિલિન એક એન્ટીબાયોટિક્સ તરીકે, તો તે ઘણા સમય પછી અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરેને એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે એને પ્રસ્થાપિત કરી. અને આ એન્ટીબાયોટિકનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ અમેરિકી સૈનિકોની સારવારમાં વ્યાપક રૂપમાં કરવામાં આવ્યો અને આ કારણોના કારણે 1945માં નોબેલ પુરસ્કાર ફ્લેમિંગ, ચેન અને ફ્લોરેનને આપવામાં આવ્યું છે. હવે એન્ટીબાયોટિક્સ આધારિત અન્ય માહિતીમાં એ પેનિસિલિન બાદ અન્ય એન્ટીબાયોટિક્સને પણ અન્ય સૂક્ષ્મજીવો એટલે પેનિસિલિયમ નોટેટમ સિવાયની ફૂગ અને એના સિવાયના બેક્ટેરિયામાંથી એ મેળવવામાં આવ્યા છે. હવે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ પ્લેગ, કાળી ખાંસી એટલે ઉટાટ્યું, વોપિંગ કફ, ડિપ્થેરિયા એટલે ગાળગોટુ તથા રક્તપિત્ત એટલે કુષ્ઠ રોગ જેને આપણે કહીએ છીએ લેપ્રોસી જેવા ભયાનક રોગોના કારણે વિશ્વમાં લાખો લોકો મર્યા છે અને તેઓનો ઉપચાર શેના વડે થવા માંડ્યો, એન્ટીબાયોટિક્સ વડે. અને એના રોગોની સારવારમાં મોટો સુધારો થયો છે અને આજે આપણે કહી શકીએ કે એન્ટીબાયોટિક્સ વિનાના વિશ્વની કલ્પના પણ કરી શકાય નહીં. એકદમ સરસ અને ઇઝી ક્વેશ્ચન છે. ઓકે,